ગયા ના ગયા ચોમાસામાં ઓપેરામાં સુકૃતમાં મેં પહેલાય કીધું આપણા પારિવારિક મિલનમાં કે શૈશવ પછી આવ્યા છે. આમ તો પેલા અમીષાબેન આવ્યા, વર્ધમાન તપનો પાયો ગચ્છાધિપતિના મુખેથી ડે ટુ ડે પચખાણ લઈ, અને એમાં પછી શૈશવભાઈ પણ સાહેબની સ્ટ્રેચરમાં જોડાયા અને ધીરે ધીરે સુકૃતમાં અમારી સાથે જોડાયા. આ પરિવારને ધર્મની બાબતમાં તો કંઈ કહેવાનું હોય જ નહીં. તનમન પરિવાર બહુ વર્ષો જૂની આ સંસ્થા પેઢી છે, અને આ પરિવારમાંથી દીક્ષાઓ અમારા ઉપાધ્યાયજી ભદ્રેશ્વર મહારાજ, પાછળથી યોગીરત્ન મહારાજ, એટલો સરસ ધાર્મિક પરિવાર છે. હમણાં જ ગઈકાલે નારોલથી આવતા હતા, મને તમે જ બતાવ્યું કે દેરાસર ઉપાસ હોય એમનો ઉપાસ હોય. સવારે કલ્પેશભાઈ આવ્યા, કલ્પેશભાઈએ મને કીધું ત્યાં કે સાહેબ તનમન પરિવારનો ઉપાશ્રય છે, હવે થોડો જીર્ણ થયો છે, હવે એને રિપેરિંગ કરી સારો કરવાનો છે. આ બેઠા જ છે, એમને એ જ સંભાળે છે. અને નંદીશ્વરનું કામ પણ સંભાળો જ છો ને તમે. ગુંદીમાં જે તીર્થ બન્યું છે એનું પણ ઘણું ખરું કામ સંભાળે છે. અને આજે પણ આ નારોલનો રસ્તો એટલો જ ઉપયોગી છે. આ બે દિવસ પછી ઓલા ડેલાવાળા રત્નચંદ્ર સુરી, ઉદયરત્ન સુરી નવા આચાર્ય થયા, એ પણ નારોલમાં જ આવવાના છે. એમણે મને કીધું હું 25મીએ નારોલ છું અને 26મીએ પારડી, કે 24-25 કે 25-26 એવું કંઈક છે. એટલે આચાર્ય પદવી લઈને પહેલીવાર અમદાવાદ આવે છે. કોણ હું? હા, એટલે મારે જયારે પાછું વળવાનું છે તો એ જ આવશે. હવે કઈ પાછું રૂપેશભાઈની ફેક્ટરી નથી જવાનું. એટલે આવા ધર્મના કાર્યો સતત, આ સિવાય પણ એમણે કેટલું કર્યું હશે. મને કાલે શૈશવભાઈ કીધા હતા પાલીદાણામાં કેટલી પ્રતિમા, તમારા દાદાના દાદા હતા ને કાળીદાસ ને ન્યાલચંદજી ને બધા નામો બોલતા હતા. તો આ બધા વડીલોએ તમને ખરેખર જો વારસો આપ્યો તો કયો વારસો આપ્યો છે? આ સંસ્કારો ધર્મનો. તમારે પણ તમારા પરિવારને આ બધું તો ઠીક છે, જીવન નિર્વાહ પૂરતું છે, પણ એકલું જીવનનું નિર્વાહ નથી કરવાનું, સાથે જીવનનું નિર્માણ પણ કરવાનું. આ જે બધું એમણે કર્યું છે ને, જીવનનું નિર્માણ છે. નિર્વાહ તો એક પશુ પણ કરી લે છે, કેમ એને પેટ ભરાય એટલું ગમે ત્યાંથી ગાય પણ પોતાનું ઘાસ કે વગેરે મેળવી લે છે કે નથી મેળવી. બિલાડીને પણ જે જોઈએ છે મળી રહે છે, ઉંદરને પણ મળી રહે છે. કઈ આપણે ધ્યાન રાખવા જઈએ છે? હજારો લાખો કરોડો છે, તમે કોનું ધ્યાન રાખો છો? જીવનનો નિર્વાહ તો આખી દુનિયા કરી દે છે, પણ નિર્માણ સંસ્કારી આત્મા જ કરે છે. અને તમને પણ આવા સંસ્કાર મળ્યા, સારા જોડાયા, તમારા પુણ્યના ઉદયે આવવાનું થયું. સ્પેશિયલ તો કંઈ અમે આવ્યા નથી, ઓન ધ વે આવી ગયા. તો આજના દિવસે બધાને આ એક જ શુભેચ્છા કે હવેથી જીવનના નિર્વાહ માટે ખાલી ચિંતા ના કરો, સાથે સાથે જીવનના નિર્માણની પણ ચિંતા કરી તમારા આત્માનું કલ્યાણ કરો. શુભેચ્છા વિતરાગ પરમાત્માને.